કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને નેતાઓ પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી એફઆઈઆર નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી થોડા દિવસો અગાઉ ભાજપના એક ધારાસભ્ય રવનીતસિંહ બિટ્ટુ દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીની જીભ કાપીને લાવનારાને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે જેને લઈને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો જેના ભાગરૂપે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી આગામી દિવસો કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે ડોક્ટર નૈનાબાઈ જાડેજા રાજકોટ શહેર પ્રવક્તા જે અમે રજૂઆત કરવા આવીએ છીએ કે હવે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે માજા મૂકી છે એ પહેલાં કોંગ કોંગ્રેસને હટાવવાની કોશિશ કરી રહી હતી કોંગ્રેસ હટાવો ભારત બચાવો એવા નારા સાથે આવી હતી પણ એ ના કરી શકી અને જ્યારે અમારા નેતા રાહુલ ગાંધી જ્યારે આ સંસદમાં લોકોનો અવાજ બની રહ્યા છે લોકોના પ્રશ્ન માટે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના વડાઓ અમારા નેતા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય છે અને આજ ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે જે કોંગ્રેસ પક્ષ કોઈ દિવસ સાખી નહીં લે કારણ કે એ લોક નેતા છે અને લોકોની વચ્ચે રહીને કામ કરતા નેતા છે તો અમારા નેતા માટે આવા શબ્દોનો ઉપયોગ એ જરા પણ સાખી ના લેવાય એટલા માટે જ અમે અમારી ફરિયાદ દાખલ કરાવવા માટે આવીએ છે એવું કહેવાય છે ભારત લોકતંત્ર દેશ છે અને હંમેશા ભાજપ એમ કહેતી હોય છે કે ભારતમાં લોકશાહી હજી ચાલુ છે જો આ લોકશાહી ચાલુ હશે તો આજે સીપી સાહેબ અમારી વાત સાંભળશે અમારી ફરિયાદ લેશે અને જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન તરફ પણ જશે આ ફરિયાદ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓ વિરુદ્ધમાં છે અમારા લોકસભાના લોકલાડીડા રાહુલ ગાંધી વિશે જે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર જે રાજ્યમંત્રી છે બીટા અને એમએલએ છે ભાજપના એ લોકોએ બે દિવસ પહેલાં રાહુલ ગાંધી વિશે બફાટ કરવામાં આવ્યો છે જે જે નો શબ્દ કહેવાના ગરિમાથી અતિ ખરાબ શબ્દો બોલવામાં આવ્યા છે એની સામે ગુનો દાખલ થાય એફઆઈઆર નોંધાય એવી આજે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અને એફઆઈઆર એની સામે ગુનો દાખલ થાય એવી એ માગણી કોંગ્રેસ પક્ષની છે જે સેન્ટ્રલના મિનિસ્ટરે જે બખવાટ કર્યો છે એની સામે ગુનો દાખલ થાય અને ચારે ચાર જણાના એફઆઈઆરમાં નામ નોંધાય એનું એક આવેદન પત્ર પોલીસ કમિશનર દેવામાં આવ્યું છે જો આવનારા દિવસોની અંદર આ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે